સુપ્રભાત અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના. ખેડૂત મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતીમાં ગાભામરા અને ચૂચિયા પ્રકારના જીવતો એ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જો યોગ્ય સમયે આ જીવાતનો ઉપયોગ ન કરવામાં આવે તો ડાંગરના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ત્યારે જો જાપાનીઝ પદ્ધતિથી જ જો ડાંગરનું વાવેતર કરવામાં આવે તો આ જીવાતથી મુક્તિ મેળવી શકાય છે. મારું નામ કમલેશ પટેલ, વૈજ્ઞાનિક પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેટી, જિલ્લો વલસાડ. આજે હું ખેડૂતો માટે ઉપયોગી એવું ડાંગરમાં જે રોગ અને જીવાત આવે છે તેના નિયંત્રણ વિશે વાત કરીશ. મિત્રો, હાલમાં જે ડાંગરની પરિસ્થિતિ છે કે રોપણીની સિઝન ચાલુ થઈ ગઈ છે, ધરું તૈયાર થઈ જતો ખેડૂતો રોપવાની કામગીરી કરતા હોય છે, તો દરેક ખેડૂતોને મારી એક ખાસ વિનંતી છે કે ડાંગરમાં જે ગાભમારો જીવાત આવે છે તો ગાભમારાની જીવાતને અટકાવવા માટે જે ધરુંની ટોચ છે એ 2-3 વેઢા જેટલી કાપી દેવામાં આવે તો ટોચ ઉપર ગાભમારાના ફૂદેએ મૂકેલા ઈંડાનો નાશ થાય છે અને તેનાથી ભવિષ્યમાં ગાભમારાની જીવાતનો ઉપદ્રવ ઘટે છે. બીજું અગત્યની વાત કરું તો મિત્રો, ડાંગરમાં જે મુખ્ય જીવાતો આવે છે તેમાં ગાભમારાની સાથે ચૂસિયા જીવાતો અને પાનની ઈયળોનો સમાવેશ થાય છે. અને ખાસ કરીને જોઈએ તો આપણા વિસ્તારમાં ચૂસિયા પણ બહુ અગત્યની જીવાત છે, તો એના નિયંત્રણ માટે પણ ખેડૂતોએ અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ. એના માટે ખાસ નજીક વાવેતર નહીં કરવું જોઈએ, જાપાનીઝ પદ્ધતિથી કરતા હોય તો બહુ સારું. 2 છોડ વચ્ચે વ્યવસ્થિત અંતર જળવાઈ જાય તો ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે. કારણ કે ચૂસિયા જીવાત એટલી ભયંકર જીવાત હોય છે, ઘણીવાર એકસાથે આવી જાય, ઉપદ્રવ વધી જાય તો આખું ખેતર પણ સાફ થઈ જાય છે. જો ખેડૂતો જ્યારે શરૂઆતમાં અત્યારે રોપણી કરે તે વખતે એનો ઉપદ્રવ હોતો નથી એટલે બહુ દવા કરવાની જરૂર નહીં હોતી. આમ તો ડાંગરમાં કાદવ પાડ્યા પછી રોપણી થઈ જાય, કાદવ પાડતી વખતે જો નીમ કેક એટલે કે લીમડાનું ખોળ કે એવો ઉપયોગ કરે સેન્દ્રિય પદાર્થોનો તો પણ જીવાતો સામે રક્ષણ મળી રહે છે. અને 1 મહિના પછી 25-1 દિવસનું રોપણી થઈ જાય ત્યારે તેમાં કાર્ટેપ અથવા કાર્બોફ્યુરાન 3G નાખવાની ભલામણ છે, તો ખેડૂતો એનો ઉપયોગ કરે તો ડાંગરની જે ગાભમારો છે, ચૂસિયા જીવાતો અને પાનની ઈયળો બધાનું નિયંત્રણ થતું હોય છે. બીજું જે અગત્યની જીવાત આપણા વિસ્તારમાં પાછળથી જોવા મળે છે કે ડાંગરના કંટી ઉપર ગલત આજિયાનો રોગ પણ જોવા મળે છે. તો રોગોમાં વાત કરીએ તો એ રોગ હમણાં વધ્યો છે, જે આપણા વિસ્તારમાં પહેલાં સુકારો અને કરમોળી બંને રોગનું પ્રમાણ હતું, હવે એક ત્રીજો રોગ પણ આ એક અગત્યનો ઉમેરાયો છે. તો આ બધા રોગોના નિયંત્રણ માટે ખેડૂતોએ બિયારણની માવજત આપવી ખૂબ જરૂરી છે. અને જો ધરું નાખતી વખતે બીજ માવજત આપેલી ન હોય તો અત્યારે તમે ધરુંની માવજત પણ આપી શકો છો. કાર્બેન્ડેઝિમ ફૂગનાશક દવા જે પાવડરના રૂપમાં આવે છે તેનું 10 લિટર પાણીમાં 10 ગ્રામ પાવડર નાખી એ મિશ્રણમાં ધરુંને બોળીને પછી રોપવાથી આ જીવાતો પણ રોગો પણ આવતા અટકી જાય છે. પછી તો જ્યારે રોગ કે જીવાતનો ઉપદ્રવ થાય તો જ દવા કરવાની. આમ તો હમણાં જે સજીવ ખેતીનો ટ્રેન્ડ ચાલે છે એ પ્રમાણે રાસાયણિક દવાઓનો ઉપયોગ ઓછો થાય તે બહુ જરૂરી છે, અને એના માટે જે બિન રાસાયણિક ઉપચારો છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. ધારો કે દાખલા તરીકે ગાભમારા માટે ફેરોમેન ટ્રેપ પણ બજારમાં ઉપલબ્ધ છે, તો એકરે 4 ફેરોમેન ટ્રેપ લગાવવી જોઈએ. બીજું કે જે આ સુકારો અને કરમોળીનો જે રોગ આવે છે એના માટે બજારમાં સુડોમોનસ નામની જૈવિક દવા પણ બજારમાં ઉપલબ્ધ છે, તો તેનો પણ ઉપયોગ વધારવો જોઈએ. એવી રીતે ચૂસિયા જીવાતો માટે પણ બિવેરિયા બેસિયાના નામનું ફૂગનું કલ્ચર બજારમાં મળે છે, એ પણ જૈવિક દવા છે, તો તેનો ઉપયોગ વધારવો જોઈએ. ચૂસિયા જીવાતો માટે નીમ ઓઇલ, લીમડાનું તેલ
તે બહુ અસરકારક છે. એટલે મિત્રો, 10 લિટર 15 લિટરનો પંપ હોય, 15 લિટર પાણીમાં 50 મિલી નીમ ઓઇલ છાંટ ભેળવી અને છંટકાવ કરવાથી આ જીવાતોનું પણ નિયંત્રણ થાય છે. મિત્રો, અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોઈએ વિરામ બાદ શું છે આપના માટે ખાતામાં. આપનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. ખેડૂત મિત્રો, ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઘણા ખેડૂતો એ સજીવ ખેતી પ્રમાણે ખેતી કરવા માંગતા હોય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો કપરાડા અને ધરમપુર તાલુકાને તો રાજ્ય સરકાર દ્વારા સજીવ ખેતી તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સજીવ ખેતી કેવા પ્રકારે અને કેવી પદ્ધતિથી કરવું એ ખૂબ મહત્વનું છે. સજીવ ખેતીમાં જીવાતોના નિયંત્રણ માટે બિન રાસાયણિક જેવી કે દવાઓ પણ બજારમાં છે. તેના ઉપયોગથી સજીવ ખેતીમાં જીવાતથી મુક્તિ મેળવી મબલક ઉત્પાદન મેળવી શકાય છે. મારું નામ કમલેશ પટેલ, વૈજ્ઞાનિક પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી, જિલ્લો વલસાડ. મિત્રો, અત્યારે સજીવ ખેતીનો ખૂબ જ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. સજીવ ખેતીમાં બે વસ્તુ પર ખાસ ભાર મૂકવામાં આવે છે કે રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ. મિત્રો, રાસાયણિક ખાતરોના વિકલ્પ પ્રમાણે તો બીજા ઘણા ઉપાયો છે જેનાથી આપ સૌ પરિચિત હશો, જેમ કે સાણિયું ખાતર, સેન્દ્રિય ખાતર, વર્મી કમ્પોસ્ટ, જૈવિક ખાતરો. પણ જે રાસાયણિક દવાઓ, જંતુનાશક દવાઓ બજારમાં મળે છે અને ખેડૂતો એનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે, તો તેની આડઅસર ખૂબ જ જોવા મળે છે. એટલે મિત્રો, એ બાબતે ખૂબ જાગૃત થવાની જરૂર છે અને જેમ બને તેમ રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો થાય તો એ પર્યાવરણ માટે બહુ જરૂરી છે. કારણ કે રાસાયણિક દવાઓના વાપરવાથી 2-3 મુખ્ય નુકસાન તો આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણનું પ્રદૂષણ થાય છે, બીજું કે જે એકની એક દવાઓ વાપરે છે એ દવાઓ વાપરવાથી જે તે જીવાતની અંદર પ્રતિકારક શક્તિ કેળવાઈ જાય છે, એટલે એ જીવાતો પાછી એ દવાથી મરતી નહીં હોતી. એટલે આ જે અને બીજું એક પ્રદૂષણના કારણે આપણા શરીરમાં પણ માણસના જે સ્વાસ્થ્ય છે એના માટે પણ નુકસાનકારક એનું અસરો જોવા મળેલી છે. તો આ રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટે તે માટે ખેડૂતોએ શું કરવું એ બહુ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે હમણાં જોઈએ તો વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર એ બંનેને સરકારે ઓર્ગેનિક તાલુકા જાહેર કરેલા છે. તો આવા વિસ્તારોમાં રાસાયણિક દવાનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. તો આવા સંજોગોમાં રોગજીવાતોનું નિયંત્રણ કેમ કરવું એ ખેડૂતો માટે બહુ વિચારવા જેવું હોય છે. તો જીવાતોના નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ ઘણી બધી ભલામણ થયેલી છે. તો એમાંની કેટલીક હું વાત કરું તો આપણા વિસ્તારમાં જે મુખ્ય જીવાતો આવે એમાં ઈયળોનો ઉપદ્રવ વધારે હોય છે, શાકભાજી હોય કે કઠોળ પાકો. તો આ ઈયળોના નિયંત્રણ માટે બજારમાં જે જૈવિક દવાઓ મળે છે એમાં NPV ન્યુક્લિયર પોલીહેડ્રલ વાયરસ એનું કલ્ચર મળે છે કે જે છાંટવાથી ઈયળોમાં રોગ પેદા થાય છે અને ઈયળો મરી જતી હોય છે. એટલે એક આ NPVનું કલ્ચર છે અને એના જેવું જ બીજું જે BT બેસિલસ થુરેન્જીસ અથવા બિવેરિયા બેસિયાના આ બંને જૈવિક દવાઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. તો આ જૈવિક દવાઓનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા જોઈએ. બીજું કે જીવાતોના નિયંત્રણ માટે નીમ ઓઇલ, વનસ્પતિજન્ય દવા, લીમડાનું તેલ જેને કહેવામાં આવે છે, તે ખૂબ જ અસરકારક પુરવાર થયેલું છે, એટલે એનો પણ ઉપયોગ વધારવો જોઈએ. નીમ ઓઇલની સાથે બીજા વનસ્પતિજન્ય દવાઓ ખેડૂતો જાતે પણ બનાવી શકે છે કે જે ઉપલબ્ધ વનસ્પતિઓ હોય છે, ધારો કે આકડો છે, કરંજ છે, સીતાફળ, નફટિયા, આ બધી વનસ્પતિઓમાંથી અર્ક કાઢીને, રસ કાઢીને છાંટવાથી પણ જીવાતોના નિયંત્રણમાં ઘણો ફાયદો થતો હોય છે. બીજી વાત કરું કે જે સેક્સ ફેરોમેન ટ્રેપની પદ્ધતિ છે તે પણ ખૂબ ઉપયોગી છે. ધારો કે આપણે આંબામાં ફળમાખી માટે મિથાઇલરિજિનોલના ટ્રેપ લગાવીએ છીએ, તેવી રીતે શાકભાજીની ઈયળો હોય કે ડાંગરમાં ઘાબ મારાની ઈયળ,
એ બધા જ ઈયળો માટે ફેરોમેન ટ્રેપ બજારમાં ઉપલબ્ધ છે. તો એવા ટ્રેપનો ઉપયોગ કરવાથી પણ એના નર ફૂદા પકડી જવાથી જીવાતનું નિયંત્રણ થતું હોય છે. સાથે સાથે બીજા એક સ્ટ્રીકી ટ્રેપ પણ બજારમાં ઉપલબ્ધ છે, પીળા યલો સ્ટ્રીકી ટ્રેપ જેને કહેવામાં આવે છે, કે જે ચીકણા પદાર્થથી કાળ ઉપર લગાવેલું હોવાથી એવા ટ્રેપ લગાવવાથી ચૂસિયા જીવાતો એના ઉપર ચોંટી જાય છે અને એ રીતે એનું નિયંત્રણ થતું હોય છે. એટલે મિત્રો, આ સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ છે, જેમ કે રોગ નિયંત્રણ માટે જૈવિક રોગનાશક દવાઓ પણ ઉપલબ્ધ છે. સુકારાનો રોગ આપણા વિસ્તારમાં ખૂબ જ વધી ગયેલો છે, તો સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વીરડી નામની ફૂગનું કલ્ચર પણ બજારમાં ઉપલબ્ધ છે. તો એ ટ્રાયકોડર્મા વીરડીનું કલ્ચર જમીનમાં આપવાથી જમીનમાં જે સુકારાની ફૂગ છે તેનો નાશ થતો હોય છે, અને એ રીતે આપણો સુકારા રોગ સામે નિયંત્રણ મેળવી શકતા હોય છે. ટ્રાયકોડર્માની જેમ પેસિલોમાઇસિસ, સુડોમોનસ આ બધી જૈવિક દવાઓ પણ ઉપલબ્ધ છે, કે જેના લીધે જે આપણા વિસ્તારનો અગત્યના રોગ છે તેના સામે ચોક્કસ એની નિયંત્રણ મેળવી શકતા હોઈએ છે. એટલે એ સિવાય બીજું, જે પાક પ્રમાણે તમે ડિટેલમાં જુઓ તો દરેક પાકમાં આવી કંઈક ને કંઈક તાંત્રિકતાઓ ભલામણ કરવામાં આવેલી છે, કે જેના લીધે આપણે બિનરાસાયણિક રીતે બજારમાં મળતા ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર એનું નિયંત્રણ મેળવી શકતા હોઈએ છીએ. મિત્રો, અહીં લઈશું વધુ એક વિરામ, અને વિરામ બાદ પણ છે તમારા માટે કંઈક ખાસ, તે જોવા માટે બન્યા રહો અમારી સાથનું સ્વાગત છે. અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનાધાર વરસી રહેલા વરસાદને પગલે મોટાભાગના વાવેતરોને ભારે નુકસાન થયું છે, ત્યારે જમીન અને પાકમાં થયેલા નુકસાન સામે કેવો પાક મેળવવો જોઈએ તે અંગે ચાલો માહિતી મેળવીએ કૃષિ નિષ્ણાંતો પાસેથી. નમસ્કાર મિત્રો, મારો પરિચય આપું તો મારું નામ મિતેશભાઈ ગજ્જર છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વલસાડ ખાતે વિષય નિષ્ણાંત પાક ઉત્પાદન તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ડાંગરની જે સુધારેલી જાતો જે છે તેના વિશે માહિતી લેશું, જે આપણી કૃષિ યુનિવર્સિટીઓએ વર્ષોથી સંશોધનો કરીને જે જાતો આપણા માટે બહાર પાડી છે આપણી જરૂરિયાત પ્રમાણે, કે અમુકને જાડો દાણો જોઈતો હોય, અમુકને પટલો દાણો જોઈતો હોય, વહેલી પાકતી જોઈતી હોય, મોડી પાકતી જોઈતી હોય, તો એ દિવસો અને જરૂરિયાતને આધારે વિસ્તારને આધારે બધી જાતો બહાર પાડવામાં આવે, તો એની થોડી આપણે ચર્ચા કરીએ. ગુર્જરી જાતની આપણે વાત કરીએ તો આપણા જે વિસ્તાર માટે જાત સારી છે, વહેલી પાકતી જાત છે, મમરા પૌવા માટે પણ સારી જાત છે, પણ મોટે ભાગે વલસાડની વાત કરીએ તો આપણે જે ખેડૂતો જે છે તે ડાંગર મોટે ભાગે આપણે ખાવા માટે વધારે પકવીએ છીએ, તો ગુર્જરી જાતમાં એક જ તકલીફ આવેલી કે ભાઈ એના જે રોટલા બને તે ચીવર થઈ જાય, એટલા માટે આપણા વલસાડ જિલ્લામાં આ જાત બહુ ચાલી નહીં. બરાબર, કારણ કે આપણે જેટલું જે બી પકાવે તેનો 80% હિસ્સો ખાવા માટે વાપરીએ છીએ, રોટલા અને ચોખા તરીકે. બરાબર ને? સારામાં સારી જાત છે અને હાલમાં પણ સારામાં સારું પરફોર્મન્સ આપતી જાત છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી 2014-15 બહાર પડેલી જાત ગુજરાત આણંદ ડાંગર 13 મધ્યમ મોડી પાકતી જાત છે, કે જેનો ઝીણો દાણો છે, ઉત્પાદન સારું છે, રોગ જીવાત સામે સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે, અને આપણા વિસ્તારમાં પણ અનુરૂપ જાત છે. મોટે ભાગે આપણા વિસ્તારોમાં ખેડૂતો હાઇબ્રિડ જાતો વધારે કરતા હોય છે, તો હાઇબ્રિડ જાતોની સામે ટક્કર આપી શકે તેવી સુધારેલી જાત જો હોય તો એ ગુજરાત આણંદ ડાંગર 13 જાત છે. ખાવામાંની વાત કરીએ તો ખાવા માટે એ ચોખા બનાવવા માટે પણ સારી છે અને રોટલા પણ સારા થાય છે.
આજે તમને જે આપણે ચર્ચા કરીએ છીએ તે ખેડૂતોના અનુભવોને આધારે જ આપણે ચર્ચા કરીએ છીએ. જો જે જાત આપણને ખાવા માટે સારી નહીં હોય તેને આપણે આગળ ભલામણ કરતા નથી, બરાબર. અને મોટે ભાગનો આપણો ખેડૂત વર્ગ ખાવા માટે આપણે કોમર્શિયલ એટલે કે મોમરા પૌવા માટે જાતો નથી બનાવતા, એટલે મોટા ભાગે આપણે ઝીણા દાણાવાળી પટલા દાણાવાળી જાતો વધારે આપણે પસંદ કરીએ છીએ. તો એના માટે આ જાત ઘણી સારી છે. બિયારણની વાત કરીએ તો આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરથી પણ આ બિયારણ તમને ઉપલબ્ધ થઈ શકે. દર વર્ષની 1 જૂને વેચાણ ચાલુ થાય છે. નવસારી કૃષિ યુનિવર્સિટીથી બહાર પડેલી NAUR 1 જાત, જાતનું ઉત્પાદનથી માંડીને બધું જ સારું છે, પણ ખાલી તકલીફ એમાં એટલી જ છે કે રોગ જીવાતની સામે મધ્યમ પ્રતિકારક જાત છે. અને આપણું વાતાવરણ એવું છે કે મોટે ભાગે વરસાદ વધારે હોય છે, વરસાદના દિવસો વધારે છે અને વાતાવરણ થોડું વાદળછાયું વધારે રહે છે. જ્યારે આ જાતને થોડું ક્લિયર વાતાવરણ જોઈએ, અહીંયા થોડો રોગ જીવાતનો પ્રશ્ન આમાં વધારે આવે છે, એટલા માટે ખેડૂતો આ જાત બહુ પ્રિફર કરતા નથી. જો સારી કાળજી લઈ શકાતી હોય તો આ જાત પણ ઘણી સારી છે. આને તમે ચોખા અને રોટલા બેઉ માટે વાપરી શકો. GNR 2 નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પડેલી જાત છે. મોટે ભાગે આ જાતને આપણે ક્ષાર વાળો જે વિસ્તાર હોય, ધારો કે આપણો કોસ્ટલ બેલ્ટ છે, તો એના માટે ખાસ કરીને બહાર પાડવામાં આવેલી છે જાત. જાતની ઉત્પાદન ક્ષમતા પણ સારી છે, ક્ષાર પ્રતિકારક શક્તિ પણ સારી છે, દાણો પણ ઝીણો છે. રોટલા માટે અને ચોખા માટે બેઉ માટે વપરાય એવી જાત છે. એવું કંઈ જરૂરી નથી કે ભાઈ ક્ષારવાળા વિસ્તારની છે એટલે ક્ષારવાળા વિસ્તારમાં જ વપરાય. આપણા નોર્મલ ખેતરમાં પણ તમે વાપરી શકો છો, તો એની ઉત્પાદન ક્ષમતા વધારે થઈ જાય. સમજી ગયા? એમ એનું ઉત્પાદનની આપણે વાત કરીએ તો 5500 કિલો જેટલું ઉત્પાદન બતાવ્યું છે, જે એનું પોટેન્શિયલ છે, હેક્ટરનું છે. અહીંયા જે પણ આંકડા હોય ને તે હેક્ટરે જ હોય છે. તમે પછી એને કહેશો તો હું તમને કન્વર્ટ કરી આપીશ, બરાબર. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A/101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.